નમસ્કાર દર્શક મિત્રો હું છું ડૉક્ટર પંકજ નાગર ગ્લોબલ એસ્ટ્રો ગુરુ આપણી સાથે વાત લઈને આવ્યો છું અન્ન કહી અન્ન સુનિ તમને ધનવાન બનવાની સમૃદ્ધ બનાવવાની તમને ધનવાન કયા નક્ષત્રો બનાવી શકે રાહુના નક્ષત્ર તમને ધનવાન બનાવી શકે છે રાહુના નક્ષત્રો કયા આદરા નક્ષત્ર જેમાં કેરી પૂર્ણ રીતે પાકે છે સતભિશા નક્ષત્ર જેની અંદર દુર્ગા સપ્તશતીનો પાઠ જો મંગળવારનો દિવસ હોય અમાવસ્યા હોય અને સતપિશા નક્ષત્ર હોય તો આપ અવશ્યપણે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી ધનવાન બની શકો છો ત્રીજું સ્વાતિ નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર દિવાળીમાં લક્ષ્મીનું આહવાન થાય છે સ્વાતિ નક્ષત્ર જીપમાં મોતી બને છે સ્વાતિ નક્ષત્ર ચાતક પક્ષી પાણી પીવે છે સ્વાતિ નક્ષત્ર એટલે એક એવું લર્નિંગ નક્ષત્ર છે જ્યાં સરસ્વતી છે અને જ્યાં લક્ષ્મીની સમૃદ્ધિ અને વાસ છે આવો આ ત્રણેય નક્ષત્રની અંદર જેના પર રાહુનું સામ્રાજ્ય છે રાહુ એટલે ની તો રાજ આપે રાહુ એટલે તમને અણધાર્યા લાભ આપે રાહુ માત્ર એક એવો ગ્રહ છે જે અદ્રશ્ય છે અને તમારા માટે એક એવી ધનવાન સમૃદ્ધ સુખી સંપત્તિ વાહન સૃષ્ટિનું સર્જન કરે છે જે જો કોઈ પણ ગ્રહ કરી શકતો નથી તો આ ત્રણ નક્ષત્ર આ નંબર બે સ્વાતિ ત્રીજું સતપિશા નક્ષત્ર એની અંદર લક્ષ્મીજીનો ફોટો મૂકી લક્ષ્મી નારાયણનો ફોટો મૂકી દીવો ધૂપ અગરબત્તી કરી અને હું આપણે એક મંત્ર કહું છું ધ્યાનપૂર્વક સાંભળજો એ મંત્ર સ્ક્રીન પર પણ આપણે મૂકીશું જ આ મંત્ર છે અખંડ વિષ્ણુ કાર્યમ વ્યાસનીન ચરાચરમ તત્પદમ દર્શિતમ યલ તસ્મે શ્રી લક્ષ્મીયાય નમ નારાયણ 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 બસ આટલું કરો અને તમે મને કહો મારો સ્વયં અનુભવ છે કે આ મંત્ર કામ કરે છે માત્ર એક માળા કરજો બસ સમૃદ્ધ અને સંપત્તિવાન થવાની ડૉક્ટર પંકજ નાગરની તમને ઢેર સારી શુભકામનાઓ મળીએ